मॉर्निंग एवरीवन, टुडे वी आर लर्निंग स्टैंडर्ड 5 गुजराती चैप्टर नंबर 52। जैसे कि आपको पता है चैप्टर नंबर 13 और 14 हमारी जो लाइव क्लास थी वो उसमें चल चुका है। सो कम टू द स्टोरी। चैप्टर नंबर 15 में बहादुर छोकरा। तो आज स्टोरी रियलिटी बेस्ड पर आज स्टोरी आपकी हकीकतमां बनी गयेली छे। चलो पेज नंबर 78। हाल तो प्राणीना शिकारनी कायदाथी मनाई छे, पण पहेलाना वखतमां राजा महाराजा शोक खातर शिकार करता हता। शुं कहेवा मांगे छे के हाल तो आपणे एनिमल्स ने जे शिकार करीए એના ઉપર પ્રતિબંધ છે, એટલે મનાઈ છે કે એનો શિકાર કરવો આપણે અલાઉ નથી। એના ઉપર એક કાયદો છે કે તમને એની પનિશમેન્ટ મળે। પરંતુ પહેલાના વખતમાં કેવું હતું તો કે રાજા મહારાજા શોખ ખાતર આ બધો શિકાર કરતા હતા। એનો શોખ હતો, પ્રાણીઓનો શિકાર કરવો, શિકાર ઉપર જવું, એ બધા એમના શોખ હતા। હોબી જ હતી એમ। 6.5 દાયકા પહેલા કામસા ગામે કરવામાં આવેલા એક કા શિકારની વાત છે। ક્યાં? 6.5 દાયકા પહેલા, બરાબર। દાયકા એટલે કેટલા થાય? 10 વર્ષ। તો એ પહેલા કામસા ગામે કરવામાં આવેલા એક શિકારની વાત છે। કામસા કરીને ગામ હતું, એમાં જે શિકાર થયો હતો એની વાત છે। કામસા અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ। કામસા ક્યાં આવેલું છે? અમરેલી જિલ્લામાં। તે એક નાનકડું ગામ છે। તેનો તાલુકો ધારી। કામસાની પશ્ચિમે ગીરના ડુંગરા અને જંગલ। 6 દાયકા પહેલા એ જંગલમાં 12 વગરના જંગલી જાનવરો હતા, એમાં સિંહ પણ ખરા। તો કામસા જે હતું, જે ગામ, એ અમરેલી જિલ્લો જે છે ને એની પાસે તાલુકો કયો છે એનો? ધારી। ત્યાં આવેલું એક નાનકડું ગામ છે। કામસાની પશ્ચિમે એટલે પશ્ચિમ દિશામાં શું આવેલું છે? ગીરના ડુંગરા અને જંગલ। તો 6 દાયકા પહેલા આ જંગલમાં 12 વગરના જંગલી જાનવરો એટલે ગણી ના શકાય હતા। ગીરના જંગલોમાં તો બધા કેવા હોય? જાનવરો રહેતા હોય ને એ જ, અને એમાં કોણ કોણ હતું? સિંહ પણ હતા જ। કામસા ગામની નજીક એક વોકળો છે। સાંજના સમયે ક્યારેક પહેલા જંગલના પ્રાણીઓ આ વોકળા સુધી પાણી પીવા આવતા। હવે શું કે છે આ ગામની વાત કરી તો કે ગામની નજીક શું છે? વોકળો છે। તો વોકળો એટલે શબ્દ સમજૂતીમાં તમને આપ્યું છે પાણીનો નાનો વહેરો, એટલે પાણી પીવા માટે પશુઓ બધા આવે ને એ જગ્યા, બરાબર એવો છે। તો એક વોકળો છે ત્યાં શું કરતા બધા? જંગલના પ્રાણીઓ ત્યાં સુધી પાણી પીવા માટે આવતા। એના કારણે શિકારના શોખીન લોકો શિકાર માટે અહીં આવતા। હવે બધાને ખબર તો પડી જ ગઈ કે અહીં બધા પાણી પીવા માટે પશુઓ આવે છે। તો બધા શું કરતા? જેને શિકારનો બહુ શોખ હતો એ લોકો એ ટાઈમે પહોંચી જતા શિકાર કરવા માટે। કોઈએ નવેમ્બર મહિનામાં વડોદરા રાજ્યનો મહારાજા સયાજીરાવ અહીં શિકાર માટે આવ્યા હતા। હવે એક વખતની વાત છે, નવેમ્બર મહિનામાં એટલે આશરે દિવાળી પછીનો ટાઈમ, શિયાળાનો, બરાબર। ત્યારે શું હતું? વડોદરા રાજ્યના મહારાજા, તો કોણ છે? સયાજીરાવ। વડોદરા રાજ્યના જે મહારાજા છે ને સયાજીરાવ ગાયકવાડ, એ એક થઈ ગયા, બરાબર, એ શિકાર માટે ત્યાં આવ્યા હતા। મોકડાની નજીક એક ઊંચો માચડ બાંધવામાં આવ્યો। હવે ત્યારે શું થયું? મોકડાની નજીક એટલે જે પાણી પીવાની જે જગ્યા હતી નાની એવી, બરાબર, એની ઉપર એક ઊંચો માછડો એટલે તમને આમાં આપ્યો હશે, એ માછડા બાંધીને વાસળા બાંધીને તેના ઉપર બેસી કે ઊભા રહી શકાય તેવી કરેલી ગોઠવણી, એટલે એક પર્ટિક્યુલર એવી જગ્યા આવે જ્યાં પાણી પીવાની જે સ્થાન હોય ને પાણી પીવા માટે પશુઓ જે આવે છે એની ઉપર એક બાંધી દીધી જગ્યા, કે ત્યાં બેઠા બેઠા પણ તમારે જોઈ શકાય અને શિકાર કરી શકાય।
तो हवे शुं कर्युं हतुं के त्यां बांधी दीधो माछो अने महाराजा एमना मददनीशोनी साथे माछा उपर गोठवाई गया। हवे एमना बधा मददनीशो एटले शुं के एमनी जोड़े काम करता बधा जे होय ने लोको ए माछानी उपर गोठवाई गया। माछाथी थोड़ा अंतरे ए विस्तारना केटलाक रहीशो पण जोता हता। હવે માછડાથી થોડા અંતરે એટલે કે થોડા ડિસ્ટન્સમાં કેટલાક રહીશો પણ જોતા હતા। રહીશો એટલે ત્યાંના જે રહેવાસીઓ બધા હોય ને એને શું કહેવાય? રહીશો કહેવાય। એ પણ ત્યાં બધું જોતા હતા। હવે શું થયું તો કે એમાં સુખપુર ગામના બે છોકરાઓ પણ હતા। હવે આ બધા જે બનાવ બનવાનો હતો અથવા જે બધું થતું હતું એ આખો આખી ઘટના જે હતી એ બધા લોકો જોતા તો હતા, પણ એમાં સુખપુર નામના બે છોકરાઓ પણ હતા। સુખપુર ગામ જે છે બરાબર, એમાં બે છોકરાઓ હતા। એમનું નામ શું હતું? એકનું નામ હરિ અને બીજાનું નામ અર્જણ હતું। તે હિંમતબાજ પણ હતા એટલે બહુ બ્રેવ હતા। સુખપુર ગામના બે જે છોકરા હતા એમાંથી એકનું નામ હરિ અને બીજાનું નામ અર્જણ, અને તે કેવો હતા? નીડર હતા, હિંમતબાજ। આ બે છોકરાઓ માછલા નજીકના એક ઝાડ પાછળ લપાઈને ઊભા હતા। હવે આ બધી વસ્તુઓ જે બનતી હતી એ શું કરતા હતા? બે છોકરાઓ ઝાડની પાછળ છુપાઈને એટલે કોઈને બતાવી દે એવી રીતે જોતા હતા, લપાઈને એટલે એકદમ ઠીક પાછળ જ। એમની પાસે દાતરડા સિવાય બીજું કઈ હથિયાર ન હતું। દાતરડું જો એમના હાથમાં તમે જોઈ શકો છો પિક્ચરની અંદર આપ્યું છે, એના સિવાય કાંઈ ન હતું। બીજો પેરેગ્રાફ જો, નવેમ્બર મહિનો અડધો થઈ ગયો। હવે શું થઈ ગયું? આ બધી જે વસ્તુઓ બની રહી હતી, નવેમ્બરની શરૂઆત થઈ ગઈ હતી, તો નવેમ્બર મહિનો જે છે એ અડધો થઈ ગયો। નવેમ્બર મહિનો એટલે શિયાળો, દિવસ ટૂંકો અને સૂર્ય આંખને એટલે અંધારાને ઘેરાતા વાર ના લાગે। તો તમને ખ્યાલ હશે કે શિયાળો જ્યારે હોય ત્યારે કેવું હોય? એકદમ અંધારું, સાંજ પડતા હજુ તો 5:30 વાગ્યા થાય બરાબર, તો સૌથી પહેલાં તે આંખની જાય અને દિવસ ટૂંકો હોય અને રાત કેવી હોય? લાંબી હોય અને સૂર્ય આંખને એટલે અંધારાને ઘેરાતા વાર ના લાગે। અત્યારે સૂરજ આથમવાની તૈયારી જતો, હવે ત્યારના ટાઈમની વાત છે કે હવે સૂરજને આથમવાની જતી તૈયારીમાં જતો। અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું। અજવાળું એટલે એકદમ જે સનલાઇટ આખી પડતી હોય એ હવે ધીરે ધીરે આથમતા દિવસના લીધે અંધારું થવા લાગ્યું હતું, ઝાંખું થઈ ગયું। તે સમયે સમયે ધીરે ધીરે મળતો એક સિંહ બોકડા ભણીને આવતો દેખાયો। હવે એ જ ટાઈમ, એ સમય એટલે એ ટાઈમની વાત છે, ધીરે ધીરે મલકતો એક સી, મલકતો એટલે તમને આપ્યું છે કે ઠાઠથી ધીમે ધીમે ચાલતો। તો સી હોય એ જંગલનો રાજા છે, તો એ તો કેવી રીતે ચાલે? એની કાફી એવરેજ જોરદાર હોય, રાઈટ? તો બીજા પશુઓની જેવી પર્સનાલિટી હોય તો ખરા જ તે, રાઈટ? પણ એના કરતાં કેવી હોય? અલગ જ હોય। સિંહનો આખો ઠાક, એની પર્સનાલિટી, એની ચાલવાની સ્ટાઈલ આખી કેવી હોય? સાવ જ આખી અલગ જ હોય। તો મરમ તો એટલે ધીરે ધીરે જ્યારે આવતો હોય ને આમ એમ જે પાડી એમ કહેવાય ને એવી રીતે તો આવતો હતો, વોકળા પાણી આવતો દેખાયો એટલે એ બાજુ આવે છે। વોકળાને કાંઠે આવીને એવું ઊભો રહ્યો એટલે જ્યાં પરાવતી જે પાણી પીવાની જગ્યા હતી ત્યાં ઊભો રહ્યો। એ વખતે મહારાજાએ હાથમાંથી બંદૂકનો ઘોડો દાબ્યો, ભડાકો થયો અને સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ। હવે શું થયું? મહારાજાએ હાથમાંથી બંદૂકનો ઘોડો દાબ્યો, હવે મહારાજાને શિકાર કરવો હતો, રાઈટ? તો એમણે શું કર્યું? જેવી જ હાથમાં બંદૂક લીધી અને ગોળી છોડવાની તૈયારી જતા અને બંદૂકનો ઘોડો દાબ્યો એટલે આમ પ્રેસ કર્યું બરાબર, ઓલી ચડાવે એની કેસ અને પછી શું કરે? દાબ્યો એટલે અવાજ કેવો આવે? ભડાકો થયો, ભમ, સાથે જ બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ બરાબર। બાજુના પેજ ઉપર જુઓ, કમનસીબે ગોળી નિશાન ચૂકી ગઈ। હવે શું થયું? શિકાર કરવા માટે પહેલાં ગોળી ચડાવી તો ખરા, પણ શું થયું? કમનસીબે એટલે પહેલી વખતમાં શિકાર ના થઈ,
निशानी छूटी गई चूकी गई बराबर बंदूक ना आवाज पछी सिंह सापटो थई गयो हतो હવે એને નજર ફેરવી માછલા પરના માણસોને જોઈને એની આંખ ફાટી ગઈ ગર્જના કરતો છલાંગ ભરતો એ માછલા સુધી ધસી આવ્યો માછલાને કોઈ બેનો કરવા માંગતો હોય એમ તે છોડવા માંડ્યો જાણે કોઈ જાતને ઝંઝેતો હોય તેવું હવે શું થઈ ગયું એક વાર તો અવાજ આવી ગયો હતો રાઈટ નિશાનો ચૂકી ગયો પણ અવાજ તો આવ્યો એટલા માટે શું થઈ ગયું સિંહને ખબર પડી ગઈ કે હવે કોક નજીક મારા શિકાર કરવા માટે આવ્યો છે સાંતો થઈ ગયો બરાબર આમાં આવ્યું નથી સાંતો થઈ ગયો એટલે ચેકી ગયો બરાબર એને નજર ફેરવી એટલે આજુબાજુમાં એનું ધ્યાન ગયું કે કંઈ કોઈ છે તો નહીં માછલા પરના માણસોને જોઈને તેની આંખ ફાટી ગઈ હવે જેટલા લોકો આ બધું જોવા માટે ઊભા હતા એને જોઈને એની આંખ ફાટી ગઈ એટલે આમ જોતો રહી ગયો ગર્જના કરતો છલાંગ ભરતો એ માછલા સુધી ધસી આવ્યો હવે એને ખ્યાલ તો આવી જ ગયો છે કે કોઈ મારું શિકાર કરવા આવ્યું છે નિશાન ચૂકી ગયું બરાબર હવે એને ખ્યાલ આવી ગયો એટલે એણે શું કર્યું આજુબાજુ બધા લોકોને જોયા અને ગર્જના કરી મોટી ત્રાટ નાખી અને છલાંગ ભરતો એટલે જેવો સિંહ શિકારને જોવે કોઈને જોવે તો કેમ ફટાફટ ધસી આવે ને એવી રીતના છલાંગ ભરતો માછલા સુધી ધસી આવ્યો માછલાને કોઈ બેનો કરવા માંગતો હોય તે એને જોડવા માંડ્યો કોઈ જાણે જાણે ઝંઝેરતો હોય એટલે હવે કેમ હવે તો બસ પૂરું જ કરી નાખવું છે એમણે શું કર્યું ગુસ્સામાં ગુસ્સામાં ફટાફટ આવ્યો ધસી આવ્યો એકદમ તુફાનની જેમ અને જોડવા માંડ્યો જાણે કોઈ એક જાણે ઝંઝેરતો હોય જાણે એને નુકસાન જ કરીને તોડી ફોડી જ નાખવું હોય એ રીતે સિંહના એકાએક આવા આક્રમણથી મહારાજા મૂંઝાઈ ગયા બંદૂકમાંથી બીજી ગોળી છોડવાનું સૂજ્યું જ નહીં હવે થયું શું કે નિશાનો ચૂકી ગયો પછી સિંહના આવા લક્ષણો જોઈને મહારાજાને એમ થયું કે હવે બીજો ગોળી ચલાવીશું તો હવે એનો કોઈ અર્થ જ નથી હવે તો આ સિંહનો શિકાર પણ નહીં થાય અને સિંહને ખબર પડી ગઈ છે એટલા માટે હવે એ શિકાર કરવા દેશે પણ નહીં એટલે એકદમ આવું બધું જોઈને મહારાજા તો મૂંઝાઈ ગયા અને બીજી જે ગોળી છોડવાની હતી એને સૂજ્યું જ નહીં કે હવે આ કોઈ રસ્તો જ નથી કે હવે આ બધું કંઈ સારું રહેશે જ નહીં આ કટોકટીની પળે હરી અને અર્જુને એક હિંમત ભર્યું કામ કર્યું હવે આ બધી બધી વસ્તુઓ જે હતી એ શું કરતા હતા ઓલા બે ભાઈ જે હતા સુખપુરના હરી અને અર્જુન હિંમત ભર્યું કામ કર્યું તે લોકો લપાઈને પાછા જ હતા ને તે લોકોએ શું કર્યું એક મસ્ત કામ કર્યું બ્રેવરી વાળું એ બંને છોકરાઓ ઝાડ પાછળથી ખુલ્લામાં આવ્યા અને હકોટા કરતા હોય એમ એમણે એક સાથે અવાજ કર્યો હવે ધ્યાનથી સાંભળજો બે જે છોકરાઓ હતા એ શું કર્યું ઝાડની પાછળથી ખુલ્લામાં આવ્યા ઝાડની પાછળ લપાઈને ઊભા હતા કે કોઈ એમને જોઈ ના શકે હવે એમને કંઈક સૂઝ્યું એટલા માટે શું કર્યું એમણે કે ઝાડની પાછળથી ખુલ્લામાં આવ્યા એટલે કે સંતાણા હતા એની પાછળથી નીકળીને ખુલ્લામાં આવ્યા કે જ્યાં એમ બધા જોઈ શકે અને હાથોટા કરતા હોય ત્યાં એકસાથે અવાજ કર્યો એટલે મારે જોરથી રાડું પાડવી છે બરાબર તો હાથોટા કરતા હોય એવી રીતે આપણે બે બંનેને એક સાથે મોટો અવાજ કર્યો સિંહનું ધ્યાન એમના તરફ ખેંચાયું હવે કંઈક અવાજ આવે એટલે સિંહનું ધ્યાન ત્યાં ખેંચાય જ તે એણે માછલા પરથી પંજો ઉઠાવીને જમીન પર મૂક્યો હવે માછલા ઉપર જે ચડવાનો હતો બરાબર આખો ચડી જ ગયો હતો ઓલમોસ્ટ ચડવાનો હતો એ પંજાઓ ઉઠાવીને જમીન ઉપર મૂક્યો પછી દારા જેવું માથું ઉછાળીને એક ભયંકર ગર્જના કરી હવે સિંહ ગર્જના કરે તો તમે જોઈ જશે કે કેવો અવાજ આવે મોટા આખા જંગલમાં ત્રાડ આવે એવો અવાજ આવે હવે એને એનું દારા જેવું માથું એટલે કે એનું એકદમ મોટું મોટું જે વિકરાળ સ્વરૂપ હોય બરાબર બોકડા ભણી દારો એટલે ઘણો મોટો એ સુંડલો બરાબર એ મોટું કરીને એમણે એકદમ ગર્જના કરી હવે આ છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા હવે છોકરાને જે કરવું હતું એ તો થતું જ હતું હતું બરાબર હવે એણે શું કર્યું કે આજે છોકરાઓ સામે આવ્યા અવાજ કર્યો એટલે સિંહને તો એ ખબર પડે ને કે આ યુક્તિ ઓગાળે છે બરાબર એના મનમાં કંઈક ચાલે છે
સી તો જે જોવે જે સાંભળે એ જ વસ્તુ કરવાનો હતો એટલે શું કર્યું કે જે છોકરાઓ હતા અવાજ નાખ્યો એટલે સીનું ધ્યાન ત્યાં ગયું અને છોકરાઓ એના ગુસ્સાનું નિશાન બન્યા એનો રીઝન શું હતો કે એકવાર ઓલે જે નિશાન ચૂકી ગયું હતું પછી જો જે સેન જેની સામે આવે બરાબર એનો મરજ એટલે હવે ગુસ્સાનું નિશાન જે હતા એ પણ બની ગયા છોકરાઓ બની ગયા મોત સામે આવી ઊભું છતાંય ગભરાયા નહીં અવાજ કરતા રહ્યા સિંહ એમના તરફ છલાંગો ભરવાની તૈયારી કરતો હતો ત્યાં મહારાજાએ બંદૂકમાંથી બીજી ગોળી છોડી દીધી અને સિંહને મોતના ઘાટે ઉતારી દીધો પછી શું થયું કે સિંહ બરાબર ગુસ્સામાં જ તે એ છોકરાની સામે જતો જતો કે એ છોકરાને શિકારક બનાવી નાખવાનો હતો કે હવે તો છોકરાનું આવી બન્યું ત્યાં જ શું થયું કે મહારાજાએ બીજી બંદૂકમાંથી ગોળી છોડી નાખી અને સિંહને મોતને ઘાટે ઉતારી દીધો એટલે કે એને મારી નાખ્યો આ બધું એટલે બધું ઝડપથી બની ગયું કે શું થયું કેવી રીતે થયું બધું કોઈને સમજાય જ નહીં હા બધું જે બના બની ગયો આખી ઘટના બરાબર આખો ઇન્સિડન્ટ બની ગયો એ ફક્ત એક મિનિટનો પણ નહીં હોય બરાબર કે છોકરાઓ જાયની પાસે સંતાઈ ખુલ્લામાં આવો અવાજ કરવો સિંહ એમને અચાનક જ જો એના ગુસ્સાનો શિકાર બનવો અને જેવો સિંહ એને મારવા માટે શિકાર કરવા માટે આવ્યો તેઓ તરત જ જે મહારાજા હતા વડોદરાના સૈયાજી એમણે બંદૂકમાંથી બીજી ગોળી છોડી અને સિંહને મારી નાખ્યો તો આ બધું બોલતા સમજતા તમને કદાચ સ્ટોરીમાં વાર લાગે 1 મિનિટ પણ આ બધું અચાનક જ એવી રીતે બની ગયું કે ક્યાં શું કેવી રીતે થયું કોઈને કંઈ સમજાયું જ નહીં પણ આ બધી વસ્તુઓ બની ગઈ ખરાબ સિંહ મળ્યો અને બધો ભય ટળી ગયો બરાબર હવે બધાને જે વસ્તુઓની બીક હતી એ તો ખતમ થઈ ગઈ હવે ભય એટલે કે હવે બધાને જે ડર લાગતો હતો એ તો ટળી ગયો મહારાજા માછા પરથી નીચે ઉતર્યા મહારાજા જે ઉપર ચડ્યા હતા એ હવે નીચે ઉતરી ગયા હરિ અને અર્જુનના હિંમત બધે સાહસથી તેઓ પ્રભાવિત થઈ ગયા છોકરાઓએ જીવનનું જીવનું જોખમ ખેડીને પોતાનું જાન બચાવ્યો અને સૌથી પહેલું હરિ અને અર્જુનને ધન્યવાદ આપવાનું કામ કર્યું હવે મહારાજા હતા મહારાજા બરાબર ત્યાંના જે રાજા એમને શું કર્યું એમની પ્રશંસા કરી મતલબ કે એમના વખાણ કર્યા કે વાહ શિકારી થઈ ગયો સિંહનો ડર પણ ભયો ગયો અને બધા લોકો સેફ પણ થઈ ગયા અને તમારી બહાદુરી માટે હું તમને સન્માન કરું છું એટલે એમાં તમને વખાણ કર્યા એવી રીતે બરાબર અને હરિ અને અર્જુન બે જે ભાઈઓ હતા એમનું થેન્કફુલ એમને ધન્યવાદ કર્યો સૈયાજી રાવ વડોદરા રાજ્યના મહારાજા ખરા પણ એથી એ ઊંચા ગજાના એ માણસ હવે વડોદરા રાજ્ય જે છે બરાબર એના સૈયાજી રાવ ગાયકવાડ આખી યુનિવર્સિટી છે ત્યાંના એક રાજા જે કહેવાય એ છે ટોપ લેવલના રાજા તો ખરા એટલે સારામાં સારા પણ એથી ઊંચા ગજાના એ માણસ એટલે કે રાજા તરીકે નહીં પણ એક માણસ તરીકેનું જે ઉત્તમ ઉદાહરણ આપણે જે શ્રેષ્ઠ કહીએ અતિ શ્રેષ્ઠ જે કહેવાય ને કે એક માણસ તરીકે પણ એટલા જ સારા બધાનું માને બરાબર સારા જ કામ કર્યા હોય એવા માણસ આપણો ઉપકરણનું મૂલ્ય ઓછું કેમ માટે હવે એટલા સરસ અને સારા માણસ તરીકેની એમની પર્સનાલિટી હતી કે રાજા હતા એટલા માટે નહીં જનરલી કેવું હોય કે રાજા હોય તમારું પદ ઊંચું હોય ને એટલા માટે શું કરે બધા કે સારું સારું દેખાય કે જો ભાઈ હું રાજા છું તો હું તમને ઇનામ આપું તો બધું મારી વાર વાર થાય એવું નહીં રાજા હતા એટલા માટે નહીં પણ એ સારા ઈમાનદાર પ્રામાણિક અને સર્વશ્રેષ્ઠ માણસ તરીકે પણ એટલા જ હતા એટલે આ બધી વસ્તુઓ થઈ ગઈ બરાબર તો એનું મૂલ્ય ઉપકારનું ઓછું કેમ આપે બરાબર ખાલી એને ધન્યવાદ કહીને મોકલી કેમ દે કંઈક તો એ સારું કરવાનું શું કર્યું એમણે તો કે વડોદરા જઈને બે ભાઈઓના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા વડોદરામાં કમાટી બાગ એ સૌથી ફેમસ છે ત્યાં બધા ફરવા માટે બહુ જતા હોય છે તો અહીં બે ભાઈઓના પૂતળા બનાવીને ત્યાં સ્થાપ્યા એટલે વર્ષોના વર્ષ સુધી સદીઓની સદીઓ સુધી બધા તેને યાદ રાખે અને બધા એક ઉત્તમ ઉદાહરણ કહેવાય ને કે બેસ્ટ એક્ઝામ્પલ તરીકે બધા વર્ષો સુધી યાદ રાખે
કે બે ભાઈઓ જે હતા એ કેટલા ઉત્તમ હતા, હિંમતવાળા હતા. કમાટી બાગ અત્યારે સયાજી બાગ તરીકે પણ ઓળખાય. પછી આજે જે છે અમારી બાગ જે સયાજી બાગ તરીકે પણ ઓળખાય છે. આ કોઈ આપણી મનની બનાવેલી કોઈ કહાની, જેને આપણે સ્ટોરી કહીએ, એ કોઈ સ્ટોરી બનાવેલી નથી, પણ શું છે, એક રિયલ ફેક્ટ છે, સાચી બનેલી ઘટના છે. એટલા માટે શું તેમના પૂતળા લગાવેલા છે. તો તમે ક્યારેક બરોડા ફરવા ગયા હશો અથવા જવાના હોય ત્યારે તમે આ જોઈ લેજો. તો આ રિયલ લાઈફમાં બનેલી ઘટના છે. નીચે આપણું છે શબ્દ સમજૂતી. દાયકો એટલે કે 10 વર્ષનો ગાળો. ઘટના, ઘટના એટલે કે બનાવ. વોપડો એટલે પાણીનો નાનો વેળો. માંચડો એટલે વાંસળા બાંધીને તેના ઉપર બેસી અથવા ઊભા રહી શકાય તેવી કરેલી ગોઠવણી. મલફતો એટલે કે ઠાઠથી ધીમે ધીમે ચાલતો. વોપડા ભણી એટલે કે વોપડા તરફ. જંજેડવો એટલે કે ખંખેડવું. આક્રમણ એટલે કે હુમલો. કટોકટીની પળ એટલે કે અણીનો સમય. જીવન મરણની ભયની પળ. હાકો એટલે કે પ્રાણી તબેવા જાજા માણસો દ્વારા કરવામાં આવતા પડકાર. ડાલો એટલે કે ઘણો મોટો સુંદેલો. ધન્યવાદ એટલે સાબાશી. મૂલ્ય એટલે કિંમત. તો આ હતી શબ્દ સમજૂતી. કેમ કે આની અંદર બહુ બધા ગામઠી શબ્દો આપ્યા છે એટલા માટે એનો પર્ટિક્યુલર મિનિંગ શું થાય એના માટે. રૂઢિપ્રયોગો છે. નિશાન ચૂકી જવું એટલે કે ધાર્યું નિશાન પાર ના પડવું. સાબદા થઈ જવું એટલે કે ચેપી જવું. આંખ ફાટવી એટલે કે ગુસ્સે થવું. જોડવા માંડવું એટલે કે હલાવવા માંડવું. મોતને ઘાટ ઉતારી દેવું એટલે કે મારી નાખવું. ઊંચા ગજાના હોવું એટલે કે વિશેષ શક્તિ ધરાવતું હોવું. બરાબર. નીચે સ્વાધ્યાય અને એવું બધું આપ્યું છે જે વર્કબુકમાં ઓલરેડી છે. સો સ્ટુડન્ટ, યુ હેવ લર્ન ધીસ વિડીયો એન્ડ થિંક અબાઉટ ધેટ. આવો તમે બીજો ઇન્સિડન્ટ ક્યાંય બીજે જ સ્ટાઇલો જોયો છે કે જેમાં કોઈ છોકરા હોય આવું હિંમતવાળું કામ કર્યું હોય અથવા તમે પણ એવી રીતે કોઈની મદદ કરી હોય. ઓકે, કરી હોય તો તમે આજુબાજુવાળાને, તમારા ફ્રેન્ડ્સને, ફેમિલીનો આ સ્ટોરી તમે કરી શકો છો. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, બાય બાય.